વિજય શેઠ, હા, ગાડી લઈને ક્યાં નીકળવાનો વિચાર છે? હા, જરા ચેક કરતો હતો કે અંદર સ્પેર વ્હીલ કેમ છે. તમે ગાડીના સ્પેર વ્હીલ ચેક કરો છો, પણ થોડુંક તમારા ધર્મપત્નીનો મગજે ચેક કરતા હો તો? અરે ભાઈ, પણ એને કર્યું શું? એટલે શેઠ, તમને ખબર જ છે કે આજે તમારા ધર્મપત્ની છે કંઈ ને કંઈ કારનામાં કરતા જ રહે છે એમ ને? પણ એ તમને આજે ખબર પડી? હે ભગવાન, ખરેખર આવા પતિ હોવા જોઈએ. એટલે તમને એમના બધા કાર્યસ્થાનો ખબર છે, છતાં તમે યાર આંખ આગળ હાથ રાખીને છો. ભાઈ, એને હું હજાર વાર સમજાવીને થાકી ગયો, અને તને ખબર છે ને, હું સમાજ સેવાના કામ કરવા નીકળી જાઉં, હું મારી ખેતીવાડી સંભાળું, મને આ બધું ફાવતું જ નથી, પણ એને કોણ સમજાવે? અરે શેઠ વિજયભાઈ, તમે સમાજ સેવાના કામ કરે છે ને, તમારા ઘરવાળા અહીંયા લોકોના ઘર ભંગાવે છે. પણ તારા ઘરમાં કંઈ કર્યું પાછું? કર્યું હોય તો જ અમે બે ભાઈ અહીંયા આવ્યા હોય ને. શું કર્યું મન કેની? અરે શું નથી કર્યું એમ પૂછો ને. અમારા ઘરમાં આવી અને આ મારી ભાભી અને આ નેહા વચ્ચે નાની મોટી બાબતે ઝઘડા કરાવે છે. બોલો, અમારું ઘર છે ને, પેલા એકદમ હસી ખુશીથી રહેતું હતું, જ્યાંથી તમારા ધર્મપત્ની અમારા બંને પત્નીઓને મળવા લાગ્યા છે ને, બંને એવું છે ને, કૌરવ અને પાંડવોની જેમ યુદ્ધ કરવા લાગ્યા છે. શું કરું બોલો. અને જો હજી એને રોકવામાં ન આવ્યા ને તો અમારા ઘરે રામાયણ ને મહાભારત ચાલુ થાય. બે ભાઈ વચ્ચે બંનેને એવી ચડાવી છે ને કે બંને સગી બહેનો અત્યારે બંનેની સામે એકબીજા સામે તલવાર લઈને ઊભી છે. કે અમારે બંને એકબીજા સાથે રહેવું જ નથી. બે ભાઈઓએ શું કરવું બોલો. અમારે હવે મારે ને, જો તમે આટલા મોટા સમાજસેવી છો, લોકોના ઝઘડાની પટાવટ કરો છો, પણ તમે તમારા ધર્મપત્નીની માનસિકતા નથી બદલી શક્યા, તો આ તમારું જીવન છે ને નકામું છે. આવી ગયા જો આ મહાન વ્યક્તિ જેને એ શું કરે છે? આ તારી ફરિયાદ લઈને મારા ઘર સુધી આવી ગયા છે. હા, મેં શું કર્યું? તે શું કર્યું ને, રામાયણ મહાભારત આલોકના ઘરમાં કરી છે. બધાના ઘરે ઘરે જઈને મહાભારત રામાયણ બંધ કરાવે. ખરેખર રિચાબેન, તમે મહાન છો. તમારા ચરણોમાં જગ્યા હોય ને તો મને તમારો શિષ્ય બનાવી લો. ખરેખર એટલું બધું તમારામાં છે ને પ્રતિભા, ફૂટી ફૂટીને ભગવાને ભરી છે. બસ ભાઈ બસ, તારા જ્ઞાન પ્રવચનની વાત બંધ કર ને. મારા ઘરમાં આનો ઝઘડા કરાવે છે ખોટે ખોટા. બસ હવે હું કઈ કહેવા આવ્યો તો તમારા ઘરમાં ઝઘડા કરાવો છું ને. આટલા સમયથી તમે મારા ઘરમાં જે કરતા હતા એ શું હતું બેન? એટલે તું કહેવા શું માંગે છે? મેં તારા ઘરમાં શું કરાવ્યું? આ અમારા બંનેની ધર્મપત્નીઓને ચડાવી ચડાવીને એવી કરી નાખી છે કે જાણે બે એકબીજાની ભવભવની દુશ્મન ના હોય. લીંબુ ને દૂધ કેમ મિક્સ ન થાય? દૂધ મતલબ લીંબુ મિક્સ થતા જ ફાટી જાય, બરાબર. હવે આ બંને બહેનો છે ને એકબીજાને જોવા જ નથી માંગતી, એટલો બધો તમે બંને બહેનો વચ્ચે ઝેર ભરી દીધો છે. અને પૂછો છો કે વાહ વાહ, ખરેખર કેટલા ભોળા બનો છો. તમારે તો છે ને આ બધા કોઈ નાટક મંડળી હોય ને, બહુ મોટી, નાની મોટી નહીં, બહુ મોટી નાટક મંડળી હોય ને બેન, એમાં જોડાઈ જવાનો. એટલે વિજયભાઈ, તમે અત્યારે શેઠ છો ને, પછી સેલિબ્રિટી બની જશો. એક મિનિટ, શું આ બોલે બધી વાત સાચી છે? ખાઓ તમારા દીકરા અશોકના કે આ બધી વાત ખોટી છે. એટલે ખાલી વાત જ. પણ તને તારા ઘરમાં પૂરતું નથી થતું કે બીજાના ઘરમાં દખા કરાવવા જાય છે? અરે શેઠ, એક કામ કરો, તમે થોડાક નજીક રહો. એટલે એમને છે ને શું આ બધું બોલે સાચું છે? હે, પાછી હા કહે છે? આવા ધંધા કરવાના? લોકોના ઘરમાં જઈને આગ લગાડવાની? હવે બસ કર, આ ગામમાં નામ ખરાબ થઈ ગયું છે. તારું થઈ ગયું, સાથે મારું પણ થવાનું. હવે ભૂલ થઈ ગઈ, આવી ભૂલ કરવાની? ભૂલ થઈ ગઈ, હવે નહીં કરું ભૂલ, મને માફ કરી દો. આ મને એમ હતું કે તમારા ઘરની અંદર બધાનું સારું બને છે ને, તો ખાલી વાત કરું. એટલે ઝઘડા થઈ ગયા મારાથી, એટલે કરાવવા જ માંગતી હતી. હવે નહીં કરાવું, માફ કરો, માફ કરો. હવે બીજી વાર ક્યારે કોઈ નાય ઘરે નહીં જાવ. લોકોના ઘરમાં સારું બને તેમાં તને શું વાંધો પડે છે? તને શાના પ્રોબ્લેમ છે આ બધા? જો હવે તમારે માફી જોઈતી જ હોય ને, જો હવે તમને શોખ હતા આટલા બધા ઝઘડા બગડા કરાવવાના, પણ હવે તમારો જે શોખ છે ને એમાં થોડો બદલાવ કરો, અને અમારા ઘરની વચ્ચે જે તમે ઝેર રેડ્યું છે ને એ ઝેરને પાછા ખેંચી લો. પેલા જૂના પિક્ચરમાં કેમ નાખીને ઝેર નાખીને પાછું ખેંચી લે એકવાર? એમ પ્લીઝ, એમ એકવાર. હા, હું બધું તમારા ઘરમાં સમેટાવી દઈશ, તમે ગુસ્સે ના થશો, હું બધું સોલ્વ કરી દઉં. તમારી પત્નીઓ ક્યાં છે? અરે અમારી પત્નીએ છે ને તમારું બધું ભાષણ સાંભળી લીધું છે. પત્નીઓ સરસ, વાહ રિચાબેન, વાહ.
તમે તો દીકરા દીકરા કરીને બહુ સારું કર્યું. હા, અમારા બંને બહેનો વચ્ચે ઝઘડા કરાવી દીધા. અરે કેવા ઝઘડા, દુશ્મનની જેમ અમે લોકો ઝઘડા કર્યા છે. અને સાચું કહું ને તો તમારી વાતોમાં આવીને મને તો એમ થયું કે રીચાબેન તો એટલા સારા છે ને, મારું ભલું ઈચ્છે છે અને આ મારી બેન છે ને એ જ મારું બુરું ઈચ્છે છે. બોલો. બાકી તો તમે કંઈ જ નથી રાખ્યું. તમને તકલીફ ક્યાં હતી? અમે લોકો આ રીતે રહીએ માં એ તો કહો અમને. જુઓ, આમાં એમ છે કે મારું અને મારી દેરાણીનું નથી બનતું, અમારા ઘરમાં કોઈની હારે મારું નથી બનતું, અને કોઈ હસી ખુશીને રહે ને એ મને જરાય ન ગમે. કોઈની હારે મારું બનતું નહોતું ને, એટલે મને થયું કે તમારા ઘરમાં તમે બે બહેનો આ દેરાણી જેઠાણી બનીને આવી આવી પ્રેમથી કઈ રીતે રહી શકો, એટલે મેં તમારા બંનેની કાન ભંભેણી કરી અને તમારા બે વચ્ચે ઝઘડા કરાયા. તમને આટલી બી શરમ ના આવી? અરે વાંક તમારો જ છે ને, એ તો ચલો એની આદતથી મજબૂર હતા, તમારા વચ્ચે એને ઝઘડા ઊભા કર્યા. પણ અરે તમે કાચા કાનના હતા કે તમે એમની વાતમાં આવીને સગી બહેનો ઝઘડી પડી. સાચી વાત છે તમારી. અને હું કહું પણ મજા આવીને તમને ઝઘડા કરાવીને જોયું, મસ્ત ઝઘડા થઈ ગયા, અમે લોકો જુદા થઈ ગયા. ક્યારેય ના થઈએ રીચાબેન. આવી તે કોકના ઘરમાં ડખા કરાવવા જશો ને, આવી તે કોકના ઘર તોડાવશો ને તો મજા ના આવે. આ કોકનું સારું બનતું હોય ને તો સારું જોઈ ને આંખને ટાઢા કપાય. આવી રીતે બળતરાઓ ના કરાય. બળતરા તો નહીં કરવાના ને, કોઈના ઘરે નહીં ભાંગવાના. નહીં બનતું હોય ને તો મન મેન કરાવવાના, પણ સારું કામ કરવાનું, આવું ખોટું કામ ના કરાય. પણ ગોવિંદ, તમારી વાત સાચી છે. ભલે રીચાબેને જે કર્યું તે, પણ અમે બંને પણ ઝઘડી પડ્યા. આ એક જતા રિએક્શન છે કે કઈ અંદર ઉતાર્યું છે તારા મનમાં? ના ના, હવે પછી હું કોઈ ઘરમાં ઝઘડા નહીં કરાવું. અને નેહા, તમારી વાત એકદમ સાચી છે ગોવિંદભાઈ. વાંક મારો જ હતો, કારણ કે મને મને સુખ ભોગવતા ના આવડ્યું. મારામાં આ દેખાય આવી અને એમાં ને એમાં હું બધાના ઘર ભાંગતી ગઈ અને મારું ઘરે ભાંગ્યું. પણ આજ પછી હું મારા ઘરમાં હળી મળીને રહીશ અને કોઈકને ઝઘડાય નહીં કરાવું. અમારા ઘરમાં તો પગ જ નહીં મૂકતા. સારું ચલો, બધું પતી ગયું છે, હવે તમે સમજી ગયા છો ને. અને વિજયભાઈ, હવે કાલથી તમે થોડાક મિસ્ત્રી લાવીને તમારું ઘર જે ફૂટી ગયું છે ને એને સંધાવજો. ચલો, જય શ્રી કૃષ્ણ. અને ફરી વાર ક્યારેક આપણે નહીં મળીએ ને એવી ભગવાનને હું પ્રાર્થના કરું છું. જય શ્રી કૃષ્ણ. હાલો, તો હવે શ્રી કૃષ્ણ આવજો રીચાબેન. ચાલો, અમારે બધા ચારધામ ની યાત્રાએ જવું છે અને તમે તમારી મનની શુદ્ધિ માટે ક્યાંક જઈ આવજો. હરિદ્વાર જાવ, હરિદ્વાર. અચ્છો, ગંગાને ભી ડૂબકી મારજો. ના, આપણે પ્રયાસ જોયું મિત્રો, આજુબાજુના ઘરને આજુબાજુના પડોશી બનવાના ને, પણ સારા પડોશી બનવાનું. પડોશી ભગવાન કહેવાય, પડોશી મહેમાન કહેવાય. આના જેવું નહીં કરતા. સોરી કહી દે, એકવાર કહી દે હવે. હા, મારા જેવું વર્તન નહીં કરતા, નહીતર કોઈ તમારું પડોશી નહીં બને. સોરી, ફૂલ થઈ ગઈ, હવે નહીં કરું એવું કંઈ. ચાલ એકવાર સ્માઈલ કરને.